गुड मॉर्निंग स्टूडेंट। वापस से हम बात कर रहे हैं सेकंड पार्ट के अंदर, चैप्टर नंबर 22, मच्छू पिच्छू, जो कि सेवन वंडर में से एक वंडर है और इसका कनेक्शन यस इंडिया के साथ भी है। तो किस तरह से हमारे लेखक महोदय ने गुलाब चंद भाई सेठ एंड उसकी पत्नी कृष्णा बहन की बातों को माना एंड आगे किस तरह से फायदा होता है वो देखते हैं। कुस्को एक नानू एवं शहर है, એની પ્રાચીનતા તેના મકાનો, તેના રસ્તાઓ અને ખાસ કરીને આદિવાસી માણસોના જે ચહેરા છે તેના પરથી આપણને એવું લાગે કે નહીં, ખરેખર આ બધાના ચહેરા ભારતીય પ્રજા સાથે ઘણા જ મેચ થાય છે। કારણ કે લેખક મહોદય અને તેની પત્ની જ્યારે બજારમાં ફરવા ગયા તો ત્યાં હાથોથી બનાવેલા ઘણા બધા ચીજો વેચાતી હતી। પાસે પાસે નાની નાની હાટડીઓ એટલે કે દુકાનો અને દુકાનની અંદર ઘણા બધા માલ સામાનથી ખીચોખીચ ભરચક ભરી હતી। વેપારીઓમાં પુરુષ કરતા સ્ત્રીઓ વધારે જોવા મળતી હતી અને તેમની પાસે મોટા ઘેરવાળા ચણિયા, ચણિયા મતલબ ઘાઘરા હે ના, લાંબી બાય, બાય કા મતલબ હોતા હે સ્લીવ, લાંબી બાય વાળા પોલકા, પોલકા કા મતલબ જો હોતા હે ઉપર કી સાઈડ મે જો પહેનતે હે ઉસકો પોલકા કહેતે હે। उसके ऊपर भरत काम, इसको नीटिंग वर्क को भरत काम कहते हैं। ये भरत काम लांबा लांबा चोटला, यानी कि जो लड़कियां पीछे बालों की चोटी बनाते उसको चोटला कहते हैं एंड जो जुड़ा डालते हैं उसको कहते हैं अंबोड़ा। तो सारी जो औरतें थी उसका जो पोलका है, चणिया है, अंबोड़ा, चोटला, इसके अलावा भरवाड़ जेवा, यानी कि जो भरवाड़ लोग पहनते हैं हाथों के अंदर, देखो आप यहाँ पर देख सकते हो ऐसा घरेणा, यानी कि ऐसे ऑर्नामेंट्स, चामड़ी नो रंग यानी स्किन का कलर भी और उसका फेस यानी मुखाकृति एने पोलवानो लेखो, घनी बड़ी वस्तुओं भारतीय अनुसार इजीली जोवा मळतो हतो। जे दुकाने में जाइए त्या दुकानो मालिक પોતાની વસ્તુ બતાવવાને બદલે એમ લેખક કહે છે કે મારી પત્નીની સાડી છે, મારી પત્નીના ઘરેણા છે, તેની પૂછપરછ કરતા હતા કે ભાઈ આ તમે ક્યાંથી લાવ્યા, આ કેવી રીતે છે તમારી પાસે, એવી રીતે। યાની એવું લાગતો હતો જાણે એક ગામડાથી બીજા ગામડામાં ગયા હોય અથવા એક શહેરથી બીજા શહેરમાં ગયા હોય એમ ત્યાંના લોકો અમારી વિશે પૂછપરછ કરતા હતા। અલબત્ત અમે એકબીજા વિશે જાણતા ન હતા, હા અમારી વાતો માત્ર ઈશારાથી થતી હતી કારણ કે અમે એકબીજાની ભાષા આવડતી જ નહોતી। એ લોકો કઈ અલગ બોલે, અમે કઈ અલગ બોલીએ। બીજા દિવસે અમે નક્કી કર્યું કે હવે આપણે કુસ્કોની આસપાસ કેટલી સંસ્કૃતિ છે, એ સંસ્કૃતિના અવશેષો છે, ચાલો એ જોવા માટે નીકળીએ। આમ લેખક મહોદય અને તેમના પત્ની એ બંને અવશેષો જોવા નીકળ્યા। અમારી સાથે એ સમયે ઇટાલિયન યુગલ, યુગલ કા મતલબ થાય કપલ હે ને, એ પણ ફરતા હતા અને એ ઇટાલિયન યુગલ હતા તે અંગ્રેજી બોલતા હતા, એટલે અમને થયું કે ચાલો અહીંયા કોઈ તો ઇંગ્લિશ બોલે છે, અંગ્રેજી બોલે છે, એટલે અમે રાજી થઈ ગયા। કઈ વાત કરતા કરતા ઇટાલિયન યુવતીએ અમને કહ્યું કે અમે તો અહીંયા કુસ્કોમાં 7 દિવસથી છીએ, બોલો। અમે કીધું હે 7 દિવસથી, શું અહીંયા એટલું બધું જોવા જેવું છે એમ, અમને તો એવું શું છે અહીંયા આટલું બધું જોવા જેવું, અમને તો કહો, અમે પૂછી લીધું। એટલે એને કીધું નહીં નહીં અહીંયા કઈ જોવા જેવું એટલું ખાસ નથી, પણ અમે છે ને આજે આ પહેલો દિવસ છે કુસ્કોની અંદર, આજે અમે પહેલો દિવસ કુસ્કાના સાંસ્કૃતિક અવશેષોને જોવા માટે નીકળ્યા છીએ, બાકી 7 દિવસથી તો અમે અહીંયા એકલા જ હતા। એ બધા દિવસો વિશે એણે મને વાત કરી એટલે કીધું કેમ ભાઈ શું થયું, એણે કીધું કે અમે હોસ્પિટલમાં હતા, અમારો કાર્યક્રમ ખૂબ જ અસ્તવ્યસ્ત થઈ ગયો છે, પહેલા દિવસે જ્યારે અમે કુસ્કોમાં પહોંચ્યા ને એટલે તરત જ તમે બજાર ફરવા માટે નીકળી પડ્યા અને તેમાં થોડા પરિશ્રમ કરવાને કારણે તે દિવસે બપોરે અમને સખત બેચેની થવા લાગી, માથું સખત દુખવા લાગ્યું, રસ્તામાં ચાલતા ચાલતા મારા પતિને તો ચક્કર પણ આવી ગયા અને પડી ગયા, તેઓ બેહોશ થઈ ગયા, હું પણ શ્વાસ લેવાની તકલીફ થવા લાગી એમ પેલી યુવતીએ કહ્યું, અને અમે બંને એટલે કે પેલા યુગલ, ઇટાલિયન યુગલે કહ્યું કે એ અને હું મારા પતિદેવને અમે બંને હોસ્પિટલમાં જવું પડ્યું, અઠવાડિયા સુધી અમારી તબિયત સારી ન થઈ અને જ્યારે આજે અમને ડોક્ટરે ફરવાની રજા આપીને ત્યારે અમે બહાર નીકળ્યા છીએ, બોલો તો હવે પેલા ગુલાબચંદ શેઠ જતા તેની વાત સાચી કે નહીં।
તો આ રીતે અમને ખરેખર ગુલાબચંદ ભાઈની એડવાઇસ સલાહ અમને ખરેખર કારગર સિદ્ધ થઈ. એ યુગલની વાત સાંભળી અમને થયું કે કુસ્કોમાં અમે પહેલા આરામ કરી લીધો, એ ખરેખર દાપણનું કામ કર્યું. ત્રીજા દિવસે સવારની વાત કરીએ, ત્રીજા દિવસે સવારે અમે કાર્યક્રમ હતો મચ્છુ પીછુ જોવાનો. કુસ્કોથી મચ્છુ પીછુ 76 યાની કે 76 માઇલ દૂર છે. કુસ્કો જેટલી ઊંચાઈ નહીં, પરંતુ હા 4-5 હજાર ફૂટની ઊંચાઈ આવેલું છે. નેરો ગેજ ટ્રેનમાં આપણે ત્યાં માથેરાન ને શિમલામાં જો આ પ્રકારની ટ્રેન ચાલે છે ને, તે પ્રકારની ટ્રેન દ્વારા ત્યાં જવાય છે. પરંતુ આ ટ્રેનના પાટાની રચના ખૂબ જ વિચિત્ર છે. હા ભાઈ, થોડું અંતર કાપીએ ને એટલે ટ્રેન પાટા બદલી અને પાછી આવે, એમ 4 વાર આવજા આવજા કરે અને ઊંચે ચડતી જાય. પછી સળંગ એક જ દિશામાં નીચે ઉતરતી જાય. પહાડનું ઘણું લાંબુ ચક્કર ન લેવું પડે એ માટે આવી બધી અમને રચના કરેલી હતી. આમ મચ્છુ પીછુ એ પહાડના એક શિખરની ઉપર આવેલું, શિખરના મતલબ થાય પીક, હે ને, એના વિશાળ વિસ્તારની અંદર 500 વર્ષ પહેલા, કેટલા વર્ષ, 500 યર્સ, 500 વર્ષ પહેલાનું વસેલું એક નાનકડું એવું નગર છે. એની ભવ્યતા ખરેખર અજબ જ છે. જ્યારે તમે એને ફેસ ટુ ફેસ ત્યાં જોશો ને, ત્યારે તમારું મન આકર્ષી લેશે. તદ્દન પાસે આવેલા બીજા ડુંગર પર એક બીજું ઊંચું શિખર છે, તેની ભવ્યતા તો એની કરતા પણ વધારે છે. આમ મચ્છુ પીછુની શોધ એ કોણે કરી હતી? હા, હિરમ બિંગહામ, કેલિફોર્નિયાની અંદર હાવર્ડ યુનિવર્સિટીની અંદર ઇતિહાસકારના અધ્યાપક તરીકે કામ કરતા હિરમ બિંગહામ. 1875 to 1948 ગીચ જાડીમાંથી ચડતા ચડતા તેઓ મચ્છુ પીછુ સાથે આવી પહોંચ્યા. એને જોતા તેઓ આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા. પોતાની આવી શોધ વિશે એક સરસ મજાનું પુસ્તક લખ્યું, ધ લોસ્ટ સિટી ઓફ ધ ઇન્કાસ, હે ને, બહુ સરસ મજાનું પુસ્તક છે. આ મચ્છુ પીછુ શબ્દ તેના આદિવાસી એટલે કે ઇન્ડિયન લોકોના ક્યુએ ચુઆ નામની ભાષામાં આપેલું છે. તેને આપણે ટ્રાન્સલેટ કરીશું તો થશે જૂનું શિખર. આમ સરસ મજાનું તેનું નામ પણ છે, જૂનું શિખર. એ ખોદકામ કરવા માટે ચીની યાની કે ચાઇનીઝ મિટ્ટી આપણે એને કહીએ, તેના સરસ મજાના નાના એવા વાસણો, ધાતુના વાસણો મળેલા, હાથ વણાટના સરસ મજાના કપડા વણેલા, જે હાથોથી નીટિંગ કરેલા હોય તેવા, શિલ્પ આકૃતિ વાળા સ્થાપત્યના નમૂના પ્રમાણે. અને ઇતિહાસકાર તો એમ માને છે કે 1420 યાની આજથી કરીબન 600 સાલ પહેલા, યસ, ત્યાં એક નાનકડું એવું નગર સ્થપાયેલું હતું. હવે ઇતિહાસકારની વાર્તા સ્ટોરી કંઈક અલગ જ છે, હા, એ સમજવા જેવી છે. તો ઇતિહાસકાર શું કહેતા હતા કે ત્યાં ઇન્કાઝ વંશના રાજા હતા અને તેનું નામ હતું પાચા કુતેકે. ત્યાં ધરતીકંપ પછી જ્યારે કુસ્કો નગર ફરીથી વસાવવામાં આવ્યું, ત્યારે ઇન્ડીઝની પર્વતમાળામાં કેટલાક નગરો પણ વસાવ્યા હતા. અને એ અરસામાં તેમણે આ મચ્છુ પીછુ નગર પણ વસાવ્યું હતું કે ધરતીકંપથી બચવા માટે ઉપર પીક ઉપર રહેવાનું. તો ઇતિહાસકાર કંઈક અલગ કહે છે અને બીજા કંઈક અલગ કહે છે. તો ઇતિહાસકાર શું કહે છે એ સમજે. તેઓ કહે છે કે ઇન્કાઝ વંશની આ એક ગુપ્ત નગરી હતી અને આ નગરીની અંદર સ્થાપના ધાર્મિક જે હેતુ હતો તેના માટે કરવામાં આવી હતી. જેમ આપણે પેલું પિક્ચર જોયું હશે ને, ઋતિક રોશન વાળું, કયું હતું, હા, મોહેંજોદરો, બસ તે પ્રકારે અહીંયા પણ તેવી જ માન્યતા હતી. તેની અંદર પર ધાર્મિક ક્રિયાકાંડો થતા હતા. તેમાં પણ એક સરસ મજાની હિરોઈન હતી ને, તે શું કામ કરતી હતી, બધાને તે સારું કાર્ય કરી શકે તે માટે આશીર્વાદ આપતી. બધા લોકો એને દેવીની જેમ માનતા હતા. તો એ રીતે અહીંયા પણ ધાર્મિક ક્રિયાકાંડો તે રાજા દ્વારા કરાવવામાં આવતા અને ક્રિયાકાંડો સામાન્ય બાળ બ્રહ્મચારી હોય તેવી સ્ત્રી પાસે જ કરાવતા. અને આથી તેવી જે સ્ત્રીઓ બાળકીઓ હોય તેને સૂર્યકુંવરી તરીકે ઓળખતા. આમ સમગ્ર રાજ્યમાં શરીરે સુદ્રઢ હોય, અત્યંત બુદ્ધિશાળી હોય એવી નાની નાની બાળાઓને હંમેશા તેઓ પસંદ કરતા હતા. તેઓ કુટુંબથી દૂર રહે અને કાયમ માટે તેમને અહીંયા રાખવા માટેની તેમણે વ્યવસ્થા કરી હતી.
ત્યાં ઉપર આ શિખરની ઉપર સરસ મજાની રહેવાની, ખાવાની, પીવાની બધી જ વ્યવસ્થા કરે. એટલે પેલી જે બાળાઓ હોય, જેને સૂર્યકુંવરી બાળાઓ કહેવાય, તેમને હંમેશા પોતાને કુટુંબથી દૂર રાખે. આ બાળાઓએ હંમેશા જીવનની અંદર બ્રહ્મચરિત્રનું એટલે કે બ્રહ્મચાર્યનું હંમેશા કાર્ય કરવાનું, ધાર્મિક ક્રિયાકાંડોની અંદર તેને પોતાનું જીવન વ્યતીત કરવાનું. મચ્છુ પીછુના ખોદકામ જ્યારે કરવામાં આવ્યું ને, તો તેની અંદર કેટલા બધા મનુષ્યના અવશેષો મળ્યા, અને તેમાં 75% યસ 75% જ્યારે અવશેષો મળ્યા તો એ સ્ત્રીઓના હતા. અને એ સ્ત્રીઓના અવશેષો પરથી આપણને એમ લાગે કે હા ભાઈ, કદાચ ઇતિહાસકારો પણ સાચું જ કહેતા હશે. આમ મચ્છુ પીછુ આપણે જોઈએ તો ત્યાં ભારે માસ સરસ મજાની વસંત જ વસંત દેખાય, સ્પ્રિંગ સીઝન, રમણીય અને કુદરતી આહલાદક હવામાન વાતાવરણ, ઇન્કાઝ લોકો માટે આ સૌથી વધારે પવિત્ર નગર. અને આ સ્થળની પસંદગી બધી દ્રષ્ટિએ મને એવું લાગે છે કે ઉચિત છે. અહીંયા ફરવા જેવું છે, જોવા જેવું છે, જાણવા જેવું છે. મચ્છુ પીછુ એ 250 જેટલા પથ્થરોના ઘર બનાવેલા છે. હવે જો આ ચેપ્ટર છે ને, તેને હજી પણ આપણે જાણવા જેવું છે. આની અંદર ઘણા બધા ઘરો બનેલા છે, કે ઘરની રચના કેવી છે, કઈ રીતે ઘર બનાવ્યા, તે ઘર હજી પણ કેમ તૂટી શક્યા નથી, આ બધી જાણકારી આપણને કુદરતી વાતાવરણથી સમજવાની છે નેક્સ્ટમાં. પરંતુ આને આપણે સમજી લઈએ કે ત્યાં કેટલી કુદરતી ઝરણાઓ છે, અને એ ઝરણામાંથી પાણીઓ વહે છે. એ પાણી એકત્ર કરી અને ત્યાં સરસ મજાના કુંડની રચના કરી છે, અને તેમાંથી તેઓ સરસ મજાનું પીવાનું પાણી, અહીંયા સરસ મજાના ખેતરો બને, ખેતરમાં સારું અનાજ પાકે, એટલે ત્યાં ઉપર રહેતા લોકોને નીચે જવાની જરૂર જ નથી પડતી. આમ ડુંગરની ધાર પરના પગથિયા અને પગથિયા પર ખેતર, આ રીતે ઇન્કાસ સંસ્કૃતિએ પોતાની રીતે એક અલગ રીતે 250 એટલે કે 250 ઘરોથી બનાવેલું એક સરસ મજાનું ધાર્મિક શૈક્ષણિક ક્રિયાકાંડથી ભરેલું સરસ મજાનું શહેર એટલે મચ્છુ પીછુ. આપણે થર્ડ પાર્ટ જોઈશું, તેમાં મચ્છુ પીછુની રચના સમજવાની છે. ઓકે, ચાલો ત્યાં સુધી મને આજ્ઞા આપો. તમારો દોસ્ત, તમારો મિત્ર, તમારો ગુરુ મહેન્દ્ર જોશી. થેન્ક યુ વેરી મચ.